મોરબીમાં માળિયા તાલુકાના ખાખરેજી ગામમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે આ મહત્વના દિવસે કારગીલી યુદ્ધને કેમ ભૂલી શકાય જિલ્લામાં અશોક સિંહ બળવંતસિંહ જાડેજા અને સદેવસિંહ ઝાલા એમ બે એવા માજી સૈનિકો રહે છે કે જેમણે કારગિલ યુદ્ધ વખતના સ્મસ્મરણોને વાગોળ્યા હતા વર્ષ ઓગણીસો માં નિવૃત્ત જવાન અશોકસિંહ જાડેજાનું પોસ્ટિંગ પટિયાલામાં નાયક તરીકેના હોદ્દા પર થયું હતું જ્યારે અન્ય નિવૃત્ત જવાન સહદેવસિંહ ઝાલાએ ભારતીય સેનામાં અઠ્યાવીસ વર્ષ સેવા આપી હતી તેઓ વર્ષ બે હજાર બાવીસમાં સેનામાંથી નિવૃત્ત થયા હતા

સમગ્ર કારગીલ યુદ્ધ વખતે જે લોકોએ અનેક જગ્યાના મોરચા અનેક બોર્ડર ઉપર મોરચો સંભાળેલો હતો એવા મોરબીના આપણે અલગ અલગ દિશામાં મોરચો સંભાળેલા હતા એવા સૈનિકને આજે આપણે મળી અને વાત કરીશું કે ત્યારે શું સમગ્ર વિગત હતી શું પરિસ્થિતિ હતી મારું નામ જાડેજા અશોકસિંહ બળવંશી હું ત્યારે નાયક હતો મારી પોસ્ટિંગ ત્યારે પટિયાલામાં હતી ત્યારે અમને ઓર્ડર મળેલો કે ચાલો કારગીલ યુદ્ધ ત્યારે મારી રાતોરાત ટ્રેન પીકળી અમે અમને મળેલી તે પછી અમે જેસલમેર જેસલમેરથી અમને લોંગોવાલાનો ટાસ્ક મળેલો કે જે બોર્ડર પિક્ચરની અંદર જે બોર્ડર પિક્ચરની અંદર માતાનું મંદિર છે તનોટ માતાનું એ લોંગોવાલામાં અમને અને અમારી એ ડિપ્લોટ થઈ ગઈ ડિપ્લોટ એટલે રાતોરાત બધું મોરચા ખોદી ડિપ્લોટ સવારે રાતે લોડ કરવાનું ઓર્ડર મળે એટલે એટલી તૈયારીમાં અમે બધા બેઠા હતા રાતને દિવસ રાતને દિવસ મોરચાં ખોદી ખોદીને બધી રીતે રોજ ઓર્ડર બદલાય અત્યારે શાંત થઈ જાય વરપર રાતે ઓર્ડર આવે કે તૈયારી કરી લ્યો આ પ્રમાણે સચિવ સંધિ યુદ્ધ આ થાય કાલ થાય આજ થાય કાલ થાય એ પ્રમાણે બધા એટલા કમ્પ્લીટ તૈયાર જ હતા કે વાત પૂછો આ પ્રમાણે પોઝિશન હતી બીજા આપણે એવા એક જે મોરચો સંભાળતા હતા એમને પણ આપણે મળીને વાત કરીશું કે ત્યારે એને કયો મોરચો સંભાળ્યો તો અને ત્યાંની શું પરિસ્થિતિ હતી શું નામ છે તમારું હું ઝાલા સહદેવ છું અઠ્યાવીસ વર્ષ સેનામાં રિટાયર થયેલો છું બે હજાર સૌથી પહેલા તો આપનું ટીવી 13 નું સ્વાગત છે સદામાજિક મેનિક મંડળમાં અને સૌથી પહેલા જે આપનો જે પ્રશ્ન છે કારગિલ વખતેનો તો કારગિલનો જે યુદ્ધ છે એ ત્રણ મે સત્યાવીસ છવ્વીસ જુલાઈ સુધી સાઠ દિવસ કન્ટિન્યુ ચાલ્યું હતું અને ત્યારે હું એક ટેન્ક રેજિમેન્ટથી ભરતી છું હું ત્યારે બિકાનેર બોર્ડર ઉપર હતો અને એક એક્ટિવિટી જે કહેવાય કે અચાનક જ્યારે યુદ્ધની ઘંટી વાગે ત્યારે કોઈ પણ તૈયાર નથી હોતું અચાનક જ્યારે આ સાયરન વાગે છે કે ભાઈ યુદ્ધની પરિસ્થિતિ થાય થોડા દિવસ પહેલા અંદાજીત થઈ જાય થઈ જાય છે પણ પ્રિપેર જે થવું એ બહુ અઘરી વસ્તુ છે અને કદાચ ત્યાંથી બોર્ડર એસી થી નેવ કિલોમીટર ત્યારે હતી એનું એક ટેન્ક રેજીમેન્ટમાં હતો અને ત્યારે કન્ટિન્યુટી જે ટેન્ક લોડિંગ થી લઈને પછી ત્યારે બોર્ડર ઉપર જે રંજીતપુરા સેક્ટર છે ત્યાં અમે ડિપ્લોય થયા હતા અને એક બ્રિગેડમાં ટોટલ પાંચ યુનિટ હોય છે જેમાં મેકેનાઇઝ ઇન્ફન્ટ જેમાં સોક્ષી હતા

ગિયા પાછા નથી એવા ગિયા પાછા નથી પછી એક સાથે પાંચ રેજિમેન્ટ જે કે ઇન્ફન્ટ્રી રેજીમેન્ટ જે ગઈ હતી એમાં લગભગ રેજિમેન્ટ પ્યોર હતી ફર્સ્ટ ઇલેવન ગોરખા અઠારા આપણે ગનેડિયર લગભગ ઘણી પાંચ ઇન્ફન્ટ્રી હતી તેમાં તેઓએ પોતાને બહુ એક સાહસિક અને પોતે એના જે કર્નલ હતા સીઓ ઓફિસર્સ હતા બધાએ ખૂબ બહાદુરી બતાવી અને પોતે યુદ્ધ અને પછી છવ્વીસ જુલાઈએ સાઠ દિવસ પૂરા થઈને પછી ભારતે પોતાનો વિજય તો આ હતી સમગ્ર સૈનિકો વિશે કારગીલ યુદ્ધ વખતે કેવો કેવો માહોલ હતો એ વિશે જાણ્યું આપણે રિપોર્ટર ઋષિ મહેતા ટીવી થર્ટીન ગુજરાતી હકથી ગુજરાતી મોરબી